સ્વસ્વસ્તમસ્સં વર્તયતિ વર્તનીં સુજાતતા અયાવાજં દેવહિતં સને મમ નમસ્કાર. નિર્માણ સ્પેશમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું શ્રદ્ધાના પર્વ શ્રાદ્ધની. વિક્રમ સંવતના ભાદરવા માસના કૃષ્ણ વદ પક્ષને ભારતીય સમાજ જીવનમાં શ્રાદ્ધ પક્ષ કહે છે. લોકભાષાની તળપદી બોલીમાં સરાદિયા કરે છે, જ્યારે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ મહાલય તરીકે ઓળખવામાં આવે છે. ધર્મશાસ્ત્ર અને મુહૂર્તશાસ્ત્રની દ્રષ્ટિએ આ શ્રાદ્ધ પક્ષમાં લગ્ન, જનોઈ, વાસ્તુ કોઈ મુહૂર્ત આપવામાં આવતા નથી. શ્રદ્ધા સાથે જોડાયેલો પર્વ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ હવે થવા જઈ રહ્યો છે, ત્યારે 16 દિવસ સુધી કાગવાસ, ગૌમાતાને ઘાસ, સ્વાનને ખોરાક સહિતના સેવા કાર્યો કરીને પિતૃઓના આશીર્વાદ લેવાનો પ્રયાસ કરાશે. શ્રાદ્ધ દિવસોમાં ખીર, પુરીના પ્રસાદનો પણ મહિમા ભારે છે, તેમજ અનેક પિતૃકાર્યો પણ કરવામાં આવે છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે. શ્રાદ્ધ પક્ષને સરાદિયા અથવા પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમના પિતૃઓ કૈલાસવાસી થયા હોય તેઓના આત્મને શાંતિ માટે આ માસમાં પૂજાવિધિ, શ્રાદ્ધ, તર્પણ તથા પિંડદાન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પિતૃઓ દર મહિને સૂક્ષ્મ સ્વરૂપે પોતાના સંતાનો પાસે પિંડદાન લેવા માટે આવે છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવું છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને પિંડદાન લઈ તૃપ્ત થાય છે અને પોતાના સંતાનોને આશીષ આપે છે. શ્રાદ્ધ એટલે મન, વચન તથા શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓની શાંતિ માટે કરવામાં આવતું શુભ કામ. ઘણા લોકોની માન્યતા એવી પણ છે કે કોઈ કારણોસર કોઈના પિતૃઓની દુર્ગતિ થઈ હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાથી તેમના પિતૃઓનું શ્રાદ્ધ કે પિંડદાન કરવામાં આવે તો તેમના પિતૃઓની સદગતિ થાય છે. ભાદરવાવદ એકમથી લઈને ભાદરવાવદ અમાસ સુધીના સમયને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધના અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે નાંદી શ્રાદ્ધ, જેમના સંતાનો બાલ્યાવસ્થામાં શ્રીજી શરણ પામ્યા હોય તેમના આત્માની શાંતિ માટે બાલ ભોલાનું શ્રાદ્ધ કરવામાં આવે છે. નોમના શ્રાદ્ધને વૃદ્ધના નોમનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ ઉપરાંત પાંચમના શ્રાદ્ધને ભરણી શ્રાદ્ધ, છઠ્ઠના શ્રાદ્ધને કૃતિકા શ્રાદ્ધ કહેવામાં આવે છે. 12 શ્રાદ્ધને સંન્યાસીઓના શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. 13 શ્રાદ્ધને મઘા શ્રાદ્ધ તરીકે કહેવામાં આવે છે. અકસ્માતે કે શસ્ત્ર અસ્ત્રથી મૃત્યુ પામેલા માટે 14 શ્રાદ્ધ અને છેલ્લે જાણે અજાણે કે ભૂલે ચૂકે કોઈ પણ પિતૃનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તો તેમને માટે સર્વ પિતૃ અમાસનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં લોકો પોતાના પિતૃઓના મનપસંદ રસોઈ બનાવે છે, પરંતુ ખાસ કરીને ખીર, દૂધપાક, પૂરી તથા ભજીયા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેમના પિતૃઓનું શ્રાદ્ધ આવતું હોય તેના સભ્યો તે દિવસે સવારે વહેલા ઉઠાઈ નાહી પરવારીને પૂજા પાઠ કરે છે અને તૈયાર થયેલી રસોઈમાંથી એક વાટકીમાં બધી વસ્તુઓ મૂકીને અગાસી કે ધાબા પર જઈને કાગવાસ કાગવાસ એમ બોલીને વાસ નાખે છે અને કાગડો આવીને આ વાસને આરોગે છે. લોકોની એવી દ્રઢ માન્યતા છે કે કાગડાના માધ્યમ થકી શ્રાદ્ધ પક્ષમાં નાખેલી વાસ પોતાના પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કોઈ પણ મનુષ્ય, શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ, અથવા તો શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધાપૂર્વક જે ક્રિયા કરવામાં આવે, શ્રદ્ધાપૂર્વક પિતૃને ઉદ્દેશીને જે કાંઈ વસ્તુ કે દાન આપવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જો શ્રદ્ધાપૂર્વક કરવાનું કોઈ પિતૃને ઉદ્દેશીને કરવાનું કોઈ કાર્ય હોય એ શ્રાદ્ધ છે. શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખવી એનું નામ શ્રાદ્ધ છે. પિતૃઓનું પર્વ એટલે શ્રાદ્ધનું પર્વ, અને પિતૃઓનું યજ્ઞ એટલે શ્રાદ્ધનું આ યજ્ઞ, પિતૃઓની પૂજા એટલે શ્રાદ્ધ, એ પ્રમાણે આ શ્રાદ્ધના ઘણા બધા આપણે અર્થો અહીં આપણે બતાવવામાં આવ્યા છે. આમ કોઈ પણ કામ હોય પણ જો દિલથી તેને કરવામાં આવ્યું હોય તો તે ચોક્કસપણે સફળ થાય જ છે. શ્રાદ્ધમાં પણ શ્રદ્ધાથી કરેલું તર્પણ, સાચા દિલની પ્રાર્થના જરૂર ફળે છે અને આ શ્રાદ્ધમાં પણ દરેક દિવસનું મહત્વ અલગ અલગ હોય છે. તો ચાલો જોઈએ કે શ્રાદ્ધના અલગ પક્ષના વિશિષ્ટ દિવસોનું મહત્વ.
શ્રીમદ ભાગવત ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જન્માંતરે હું છું, મારું સ્થાન સર્વત્ર છે, ચેતનામાં હું છું, જળ વસ્તુઓમાં પણ હું છું. આમ આપણા પૂર્વજો આપણા જીવન ઘડતરમાં ઘણી મહેનત કરી હોય છે. તે પૂર્વજોને જીવતા જીવનમાં આપણે સેવા ચાકરી ન કરી શક્યા હોય તો શ્રાદ્ધ મારફતે તેમના સદગુરુનું સ્મરણ કરી આપણા જીવનમાં તેમના ગુણો ઉતરે, આપણી પ્રગતિ થાય, તે ઉપયોગી બને છે અને આ શ્રાદ્ધ મારફતે તે શક્ય બને છે. તો ચાલો જાણીએ કે શું છે આ શ્રાદ્ધમાં કહુમુરતો. આપણા જીવનમાં માંગલિક પ્રસંગો, આનંદ, હર્ષ, ઉલ્લાસ એટલો બધો હોય છે કે શાંત ચિત્તે આપણા પૂર્વજોની યાદ કરી શકતા નથી. માટે ભાદરવા માસમાં વદ પક્ષમાં તેનું ખાસ પ્રયોજન કરવામાં આવ્યું છે. આ હેતુથી જ માતા પિતા કે સ્વજનની પુણ્યતિથિના દિવસે લગ્ન, જનોઈ, વાસુ જેવા શુભ કાર્ય કે મુહૂર્ત આવતા હોય તો તે પણ આ દિવસે મુહૂર્ત નહીં લેવાનો ધર્મશાસ્ત્ર તેમજ મુહૂર્તશાસ્ત્રમાં ઉલ્લેખ છે. કારણ કે સ્વજનની યાદ, લાગણી, સ્તુતિ અને ભાવસભર પ્રસંગોની માનસ પટલ પર ઊભી થતી છબીઓને કારણે લગ્ન, જનોઈ, વાસુ જેવા માંગલિક પ્રસંગના હર્ષમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. આપ સ્વજનોના પૂર્વજોને શ્રદ્ધા તર્પણ કરવામાં અન્ય કોઈ પ્રસંગો બાધક નહીં બને તેવા શુભ હેતુથી શ્રાદ્ધ પક્ષમાં મુહૂર્તો હોતા નથી. આમ તો ભાદરવા વદમાં એકમથી જ અમાસ સુધી 15 તિથિમાં શ્રાદ્ધના દિવસો હોય છે. શુદ્ધ એકમથી વદ એકમ પુણ્યતિથિ હોય તો ભાદરવા વદ એકમથી શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ તિથિ વદ એકતા ગણાય છે. શ્રાદ્ધની આપણા હિન્દુ શાસ્ત્રની અંદર જોવા જઈએ તો શ્રાદ્ધની પરંપરા પ્રાચીન અને વૈદિક પરંપરા છે. આપણે જાણીએ છીએ કે આપણું જે છે આ શ્રાદ્ધ વગેરેની આપણી ક્રિયાકર્મ કે કર્મકાંડ એ બધું વૈદિક છે. તો વેદ જે છે એ તો આદિકાળથી ચાલતા આવ્યા છે, અનાદિકાળથી ચાલતા આવ્યા છે. તો એનો મતલબ એવો છે કે આ શ્રાદ્ધ વગેરે જે આપણે ઋષિમુનિઓએ જે માર્ગ આપણે પ્રશસ્ત બનાવ્યો છે તો એ આદિકાળથી અનાદિકાળથી આ શ્રાદ્ધ વગેરે આપણે કરતા આવ્યા છીએ. એની પરંપરા એ ઋષિ પરંપરા છે, વૈદિક પરંપરા છે, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની પરંપરા છે. એટલે આદિકાળથી ચાલતી આવે છે એમ પણ આપણે જાણી શકાય. ખાસ કરીને શ્રાદ્ધના 15 દિવસ દરમિયાન કોઈ પણ મુહૂર્તને શુભ માનવામાં આવતું નથી અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ સારા કામ પણ કરવામાં આવતા નથી અને આવા જે શ્રાદ્ધની શરૂઆત થાય છે ભાદરવી પૂનમથી. તો ચાલો જાણીએ ભાદરવી પૂનમ વિશે. ભાદરવી પૂનમને શાસ્ત્રમાં પૌષ્ટિપદી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષની તિથિઓમાં પણ દરેક તિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ક્યારેક પંચાંગમાં એક તિથિ ચાલતી હોય ત્યારે શ્રાદ્ધ પક્ષમાં તિથિનું શ્રાદ્ધ આગળ પાછળ દર્શાવ્યું હોય છે. તેમાં વિશેષ પ્રકારનો શાસ્ત્રાર્થ હોય છે. શ્રાદ્ધ પક્ષ માટે દિવસમાં અપશુકન કામ લેવાય છે, એટલે કે મધ સદન પછીનો સમયગાળો હોય અને તેમાં તિથિ પહોંચતી હોય તે મુજબ શ્રાદ્ધ તિથિ લેવામાં આવે છે. આમ છતાં સામાન્ય લોકો તો તિથિ ઉગ્યોબાણ કે તે ઉદીમતી તિથિ લઈને શ્રાદ્ધ વિધિ પૂજા તર્પણ કરતા હોય છે. આમાં શ્રદ્ધા એ મુખ્ય પરિબળ છે અને આજના કપરા સંજોગોમાં રોજગારી અને કામધંધામાં સમય ફાળવવો પણ મુશ્કેલ બને છે. વળી સંયુક્ત કુટુંબમાં ક્યારેક ક્યારેક 15 દિવસમાં 2-3 શ્રાદ્ધ દિવસોમાં શ્રાદ્ધ કરવાનું હોય છે. તેથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત સમય પ્રમાણે બપોરનો સમય શ્રાદ્ધ માટે પાળી શકાતો નથી, તે સ્વાભાવિક છે. આમાં શંકાશીલ થવાની કે અપરાધ ભાવ કેળવવાની બિલકુલ જરૂર નથી. શ્રદ્ધાથી કરેલું તર્પણ સાચા દિલની પ્રાર્થના જરૂર ફળે છે. શુભ મુહૂર્તો કરવા માટેના ઘણા બધા દિવસો આપણને આપ્યા છે, ઘણા બધા મહિનાઓ પણ આપણને મળે છે, પણ પિતૃઓનું કાર્ય કરવા માટે માત્ર આપણને આ 15 દિવસ જ આપ્યા છે.
અને 15 દિવસ આપવાના કારણે એ આપણે બીજું કોઈ ન કામ વિચાર કરતા, કોઈ શુભ મુહૂર્ત ન કામ કરતા, કે લગ્ન વગેરે, વાસ્તુ વગેરે, કે મુંડન યજ્ઞ પવિત વગેરે ન કરતા આપણે પિતૃને જ પર્ટિક્યુલર એટલા દિવસો આપ્યા છે. એના કારણે શુભ કાર્ય કોઈ ન કરતા, પિતૃનું કાર્ય જ કરીએ છીએ, એટલા માટે કોઈ શુભ કર્મ કરતા નથી. શ્રાદ્ધ પક્ષના વિશિષ્ટ દિવસોનું મહત્વ. પરિવારમાં કોઈ નાના બાળકનું અવસાન થયું હોય તો હંમેશા 12મી તિથિ લેવાય છે અને તેને શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. તેથી 12મી બાળ ભોળાનું શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. સંન્યાસીઓ માટે પણ 12મી તિથિ લેવાય છે. માતાઓ માટે, વૃદ્ધો માટે હંમેશા 9મી તિથિનું શ્રાદ્ધ લેવાય છે. તેથી લોકભાષામાં અવિધવા 9મીને દોષીઓની 9મ એવા ભાવથી સ્વીકારવામાં આવે છે. અકસ્માત, અપમૃત્યુ, અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ પામેલા હોય તેમના માટે ખાસ વધ 14 તિથિ લેવામાં આવે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં રજવાડાના સમયથી સૈનિકોની શહાદત પામતા હતા તેમના ઘરે 14 તિથિએ શ્રાદ્ધ કર્મની વિધિ થતી નથી. સ્વજનના અવસાનની કોઈ ચોક્કસ તિથિ આપણા જાણમાં ન હોય ત્યારે તેવા વ્યક્તિઓ માટે સર્વ પિતૃ અમાસનો દિવસ સૌથી છેલ્લો દિવસ લેવાય છે. આથી જે મોટાભાગના હિન્દુ ભાઈઓ અમાસના દિવસને પણ સર્વ પિતૃ અમાસની પૂજા કરે છે અને કોઈ જાણે અજાણ્યા સ્વજનો માટે શ્રાદ્ધ અર્પણ કરે છે. મુહૂર્ત શાસ્ત્રની દ્રષ્ટિએ પંચાંગમાં જ્યારે કોઈ વૃશ્ચિક સંક્રાંતિ આવે, વૃશ્ચિક રાશિમાં સૂર્ય તારીખ 14 નવેમ્બર દર વર્ષે આવે છે. આ દિવસે મહાલય સમાપ્તિ ગણાય છે અને આ વૃશ્ચિક સંક્રાંતિનો દિવસ હંમેશા કાર્તક માસમાં આવે છે. ત્યાર પછી જ લગ્નના મુહૂર્તો આવે છે. ક્યારેક તુલસી વિવાહ ઓક્ટોબર માસમાં આવી જાય, પરંતુ વૃશ્ચિક રાશિનો સૂર્ય થાય નહીં ત્યાં સુધી લોકો માટે લગ્ન વિવાહના મુહૂર્તો લેવાતા નથી. શ્રાદ્ધ દરમિયાન જો કરવામાં આવે તો એમ કે એને આપણે કમૂરતા કહીએ છીએ કે ભાઈ એ કમૂરતા છે, મુહૂર્ત નથી, તેમ છતાં તમે કર્મ કરો તો એમ કર્મનું ફળ ન મળે. કારણ કે જે કંઈ કર્મ કરવું છે એ એના મુહૂર્ત પ્રમાણે કરીએ અથવા એના જે નક્ષત્રો એની તિથિ યોગ પ્રમાણે જે કરીએ તો એનું આપણને ફળ સારું મળે છે. પણ માની લો કે વર્જ્ય છે શાસ્ત્રમાં, એનું મુહૂર્ત નથી આવતું, મુહૂર્ત નીકળતું નથી, તેમ છતાં પણ આપણે કરીએ છીએ તો એ કરનાર જે છે એ કરનારનો જે કંઈ કરવામાં કર્મ કરવામાં પાછળનો ખર્ચ જે છે એ ખર્ચ બાતરી જાય છે. બીજા નંબરમાં કર્મનું ફળ જે મળવું જોઈએ એ કર્મનું ફળ પણ નથી મળતું. અને બીજા નંબરમાં જે કોઈ આ શાસ્ત્રની જે છે મર્યાદા, એ મર્યાદાનો ભંગ કરવાના કારણે એને કીર્તિ પણ મળતી નથી, એનો અપયશ પણ થાય છે, લોકોમાં નિંદાને એ પાત્ર બને છે કે આ એક મુહૂર્ત નથી અને આ શ્રાદ્ધ પક્ષમાં તે આ લગ્ન લીધા તો એમ લોકોની નિંદાનો એ ભોગ પણ બનતો હોય છે. આ કરવાની પાછળ ન મુહૂર્ત હોવા છતાં કોઈ આ શુદ્ધ કર્મ કરે તો આટલી આટલી વસ્તુઓનો એને સામનો કરવો પડે છે. લગભગ એવું બનતું હોતું નથી, કારણ કે લોકોને ખ્યાલ જ હોય છે કે મારે જેમ કે શુભ કર્મ કરવું છે તો મારે ક્યાં દિવસે કરવું. જે હિન્દુ ધર્મ પાડે છે, જે વૈદિક હિન્દુ સનાતન ધર્મ પાડે છે, એ અવશ્ય શાસ્ત્રોમાં માને છે, જ્યોતિષમાં માને છે, એમને બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા છે, એમને ગ્રંથો ઉપર શ્રદ્ધા છે. અને જે ગ્રંથોમાં અને જે પ્રમાણે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જે મુહૂર્તોની જે ચર્ચા કરવામાં આવી છે એ મુહૂર્તો પ્રમાણે એ ભયથી પણ અને ડરથી પણ લગભગ એ કોઈ કર્મ કરતો નથી. અને અજ્ઞાત કોઈને ખ્યાલ ન હોય ને જો થઈ જાય તો એનું જે મેં કહ્યું એ પ્રમાણે ફળ કે કંઈ એને મળતું નથી અને એનું કર્મ જે છે એ ફલીભૂત થતું નથી. બસ આ જ જે છે એનું ફળ મળે. જન્મ અને મરણ એ આપણા હાથમાં નથી, કુદરતી છે. અને કુદરતી છે એટલે કુદરતી જે વસ્તુ છે એ આજે આપણા હાથમાં નથી તો એને કોઈ મુહૂર્ત સાથે કોઈ લેવા દેવા હોતા નથી. પણ આ જે છે એ અમુક આપણે કર્મ કરવું છે, માની લ્યો કે લગ્ન કરવા છે, એ આપણા હાથમાં છે. કે નવું મકાન લીધું છે ને વાસ્તુ કરવું છે તો ક્યારે કરવું એ વિચારણા જે છે એ આપણા હાથમાં છે. મરણ અને જન્મ એ આપણા હાથમાં નથી, એ કુદરતી છે અને ભગવાન ઈશ્વરના હાથમાં છે. એટલે એ જન્મ થાય
તો એ તો એમ કે ગોડ જે છે, ભગવાન જે છે એ આપણને ગિફ્ટ આપી કહેવાય, અને આપણે ગોડ ગિફ્ટ મળી કહેવાય. અને જો મૃત્યુ થાય તો હરી ઈચ્છા બળવાન એવું આપણે કહીએ છીએ, કે જેવી ભગવાનની મરજી. એટલે આ એમાં કોઈ મનુષ્યના હાથની વાત ન હોવાના કારણે એ થઈ શકે, બની શકે એમાં આશ્ચર્ય કે કોઈ નવાઈ ન પામતા. એ ભગવાન પ્રેરિત છે અથવા તો ઈશ્વર પ્રેરિત છે. જન્મ જેવી તિથિ આવે કે જન્મ થાય તો અવશ્ય આપણે જે છે એને કહીએ છીએ કે વૃદ્ધિ લાગી છે, કે વૃદ્ધિ સૂતક આપણને ત્યાં આવે. આપણે ત્યાં બે પ્રકારના સૂતક હોય છે, એક જનન શોચ હોય અને મરણ શોચ હોય. જનન શોચનો અર્થ એવો છે કે એને આપણે વૃદ્ધિ તિથિ ગણીએ છીએ, વૃદ્ધિ પડી એમ કહીએ છીએ. જન્મ આપણા કુટુંબમાં થાય તો પણ આપણે જેને આપણે કહીએ છીએ કે ભાઈ સૂતક લાગ્યું, એટલે કે એ વૃદ્ધિ સૂતક થયું, કે અમારા કુટુંબમાં વૃદ્ધિ થઈ, એક મનુષ્યનું કે જીવનું આગમન થયું એટલે વૃદ્ધિ થઈ. અને જ્યારે આપણે મરણ થાય ત્યારે એમ કહીએ છીએ કે ભાઈ મરણ સોચ આપણને લાગ્યું, એટલે એમાં પણ મરણ સૂતક લાગ્યું છે કે એકની એકનો ક્ષય થયો. કાગડાઓને આપણે પિતૃલોકના દૂતો ગણ્યા છે, કે જે કાંઈ કાગડાઓને ખવડાવીએ તો દૂત તરીકે એ ત્યાં સુધી પહોંચાડે પિતૃઓ સુધી, એ ભાવથી આપણે કાગડાઓને આ અન્ન આપતા હોઈએ છીએ. શ્રાદ્ધ પહોંચ્યું છે કે નહીં એની તૃપ્તિ કેવી રીતે થાય છે? શ્રાદ્ધ અવશ્ય શ્રદ્ધાથી કરવામાં આવે છે, આ બધું શ્રદ્ધા મુખ્ય છે. અને અવશ્ય મળે છે, ભાવ છે. જેમ આપણે ગણીએ છીએ કે આપણે કોઈને મની ઓર્ડર કરીએ અથવા આપણે કોઈને કોલ કરીએ, તો એ કોલ જે છે આપણે નંબર લગાડીએ, અને નંબર જે લગાડતા જે આકાશની અંદર જે છે એના એ તરંગો ઉડવા લાગે છે, કે સેટેલાઇટ જે છે એને ગ્રહણ કરી લે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ, જેમ આ કોલ લાગી જાય છે અને એની સાથે વાત થાય છે જે તેની વ્યક્તિ સાથે. તો એ જ રીતે અથવા તો જેમ આપણે મની ઓર્ડર કરીને કરીએ છીએ, અને મની ઓર્ડર કરતાં જ જે આપણે કોઈ નામ લખીએ છીએ, એડ્રેસ લખીએ છીએ, સરનામું લખીએ છીએ, અને એને પ્રાપ્ત થઈ જાય છે પૈસા, એ જ રીતે આપણે અહીંયા પિતૃઓને ગોત્ર બોલીએ છીએ, પિતૃનું નામ બોલીએ છીએ, નામ બોલીને એને દેવામાં એને ઉદ્દેશીને આપણે આપીએ છીએ, જળ આપીએ છીએ, તલ આપીએ છીએ, અંજલિ આપીએ છીએ, કે જે કાંઈ દાન કરીએ છીએ, અન્નદાન કરીએ છીએ, એ બધું અવશ્ય એ 100% પિતૃ સુધી, લોક સુધી પહોંચી જાય છે. અને આકાશની અંદર તરંગની અંદર ફરતા ફરતા એ પિતૃલોકમાં જઈ અને જે તે યોનિમાં પિતૃ હોય એને એ પ્રાપ્ત થાય છે. તેના માતા પિતા જો હોય, હયાત હોય, તો એમને પણ પગે લાગવું હોય નિત્ય, જીવતા પણ પિતૃઓની પૂજા કરવી, પિતૃઓનો આદર કરવો, વડીલો હોય એમને માન સન્માન આપવું, અને એ જ્યાં સુધી આપણા ઘરમાં હોય ત્યાં સુધી એમની સેવા કરવી, અને મૃત્યુ પછી પણ એમના ઉપર આપણા ઉપર ઘણા બધા ઉપકારો છે, એટલા બધા અગણિત ઉપકારો છે. જેમ કહ્યું કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં, ઘણા બધા આપણા ઉપર ઉપકારો છે. એ ઉપકારોને યાદ કરીને એ મૃત્યુ બાદ પણ એમને પૂજા, એમનું તર્પણ, એમનું શ્રાદ્ધ વગેરે, દાન વગેરે અવશ્ય કરવું જોઈએ. આ જ સંદેશો દર્શક મિત્રોને છે. જેમાં કુટુંબની સ્ત્રી પોતાના પતિની અગાઉની સતત પતિ એટલે કે અગાઉ અવસાન પામેલી પતિના શ્રેયાર્થે સ્મરણાર્થે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક જમાડીને ગોહણી કરે છે. આ માટે કારતક માસના પ્રારંભે જ રવિવાર અથવા તો મંગળવારના દિવસો પસંદ કરવામાં આવે છે. આ પણ એક જાતનું શ્રાદ્ધ તર્પણ જ છે. કાગડાઓના ગુરુ કાંક ભુસુંડીજીએ ભગવાન સાથે બહુ તાર્કિક દલીલો કરી અને જણાવ્યું કે મારા હાથ નીચેની ફોજને પણ સારું સારું ખાવાના ક્યારેક તો અબરખા જાગી કે નહીં. આથી ભગવાને રાજી થઈને કાક ભુસુંડીજીને જણાવ્યું કે મને તમારી કાગ સેના આખું વર્ષ પર્યાવરણની જાળવણી કરવામાં આડકતરી રીતે મદદ કરે છે, તેથી દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં 15 દિવસ સુધી જે માનવજાત કાગ સેનાને ધિક્કારે છે તે માનવજાત હોંશે હોંશે તમારી કાગ સેનાને સામે ચાલીને બોલાવીને કાગવાસના સ્વરૂપે સારી સારી વાનગીઓ જમાડશે. આથી દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગડાઓને પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે કાગવાસ નાખીએ છીએ. આમ કુદરતે મનુષ્યને હાથો બનાવીને કાગ સેનાને વર્ષમાં એક વખત સારું જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરીને કાગડાઓ પ્રત્યેનું ઋણ પણ ચૂકવી દીધું છે. ભગવાન રામચંદ્રએ પણ વનવાસ દરમિયાન પોતાના મૃત પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. મુનિશ્રેષ્ઠ પશુરામે પણ પોતાના દિવંગત પિતા
જન્મ દગ્નિ મુનિના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્યાના દાખલો શાસ્ત્રમાં મોજૂદ છે. આમ શ્રાદ્ધ કરવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે શ્રાદ્ધ ત્રિવેણી સંગમ પાસે કે પવિત્ર નદીઓના કિનારે કરવાનો મહિમા છે. માતાનું શ્રાદ્ધ ગુજરાતમાં આવેલા સિદ્ધપુર ગામ તથા પિતાનું શ્રાદ્ધ બિહારમાં આવેલા ગયાજીમાં કરવાનો અનોખો મહિમા છે. આ ઉપરાંત નર્મદા કિનારે ચણોદ કરનારી કાંકચિયા એટલે કે મહીસાગરના કિનારે, સિદ્ધપુર, કાશી તથા હરિદ્વારામાં ગંગાના કિનારે, રાજસ્થાનમાં પુષ્કર ખાતે, કચ્છમાં નારાયણ સરોવર ખાતે, મથુરામાં યમુના કિનારે વિશ્રામઘાટ ખાતે શ્રાદ્ધ કરવાની પિતૃઓના આત્માને શાંતિ મળે છે. શ્રાદ્ધ પક્ષમાં કોઈ સારું કે ખરાબ કાર્ય થઈ શકતું નથી. શ્રાદ્ધ પક્ષમાં ડુંગળી તથા લસણ જેવા તામસી ગુણધર્મ ધરાવતા કંદ ખાવા પણ નિષેધ છે. શ્રાદ્ધ પક્ષમાં સંભોગ કરવો તદ્દન વર્જ્ય છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ લેવા માટે પિતૃઓનું ભક્તિભાવપૂર્વક આહ્વાન કરી તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. તેમજ તર્પણ અને પિંડદાન કરી બ્રાહ્મણોને જમાણી દાન દક્ષિણા પણ આપવી જોઈએ. પિતૃઓના પગે લાગી તેમની છબી સમક્ષ ધૂપ દીપ અગરબત્તી કરવી જોઈએ અને પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરવા જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં અનેક સ્થળોના પિતૃઓને તર્પણ વિધિ કરવામાં આવે છે. ખાસ કરીને જૂનાગઢના દામોદર કુંડ, પ્રાંચી તીર્થ, ત્રિવેણી સંગમ, રફાળેશ્વર સહિતના સ્થળોની ભાવિકો પૂજા અર્ચના કરાવે છે. કરોડો જીવોમાં સંસ્કારી જીવ મનુષ્ય છે. મનુષ્યને જન્મ પૂર્વ ગર્ભધાન સંસ્કાર અને મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર અપાય છે. જન્મથી મૃત્યુ સુધી 16 સંસ્કારો થાય છે. તેમાં એક સંસ્કાર નામકરણ સંસ્કાર છે, જેમાં નામ અપાય છે. તે નામ અમર રહે છે તે માટે 12મા દિવસે શ્રાદ્ધ કરાય છે. દર વર્ષે આવતા શ્રાદ્ધની વિધિ ચાંદોર કરનારી જેવા તીર્થ સ્થાનો પર શ્રદ્ધાળુઓ ઘસારો રહે છે. શ્રાદ્ધ નિમિત્તે નિર્માણ સ્પેશિયલમાં અત્યારે બસ આટલું જ. જોતા રહો નિર્માણ ન્યૂઝ. ઉષા અપસ્વ સુષ્ટમ સંવર્તયતે વર્તનીમ સુજાતતા અયાવાજં દેવહી.